ભરૂચ નગરપાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં જોવા મળ્યું હતું ભરૂચ નગરપાલિકાના તાંબા હેઠળ રહેલા શક્તિનાથ વિસ્તારના સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત અને બિસ્માર બની ગયું છે અને શોપિંગ સેન્ટરમાં મોટા પ્રમાણમાં ખાનગી ટ્યુશન ક્લાસીસો ચાલી રહ્યા છે ઇમારતના કેટલાક સ્થળોએ મસમોટા કોન્ક્રીટના સ્લેબના પોપડા પણ પડી રહ્યા છે જેના કારણે ખાનગી ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓના જીવનનું જોખમ પણ ઊભું થયું છે આજે રવિવારના દિવસે પણ વધુ એક મોટો સ્લેબ ધસી પડ્યો હતો પરંતુ રવિવારને ખાનગી ટ્યુશન ક્લાસીસની રજા હોવાના કારણે મોટી હોનારાત થતા હતી સાથે જ આ શોપિંગ સેન્ટરના પગથિયાઓ પણ અત્યંત જર્જરિત બની ગયા છે અને કેટલાક પગથિયા તૂટી પણ ગયા છે શોપિંગ સેન્ટરની મરંમત માટે સવા કરોડ રૂપિયાની મંજૂરી પણ મળી હતી પરંતુ જર્જરિત બની ગયેલા શોપિંગ સેન્ટરની મરમત માટેનું મુહૂર્ત ન નીકળતું હોવાના કારણે વેપારીઓ પણ જીવનના જોખમે વેપાર કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકા સંચાલિત સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત સાથે સ્લેબો ધસી પડતા હોવાના કારણે શોપિંગ સેન્ટરની મરંમત કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે આ ભરૂચ નગરપાલિકાના હસ્તે આ સરદાર શોપિંગ છે એ સરદાર શોપિંગમાં ભાડા પણ ભળે છે અને ટેક્સ પણ ભળે છે હવે આજે રવિવાર હોવાથી એટલી મોટી દુર્ઘટના ટળી છે પણ આ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી નગરપાલિકામાં કોઈ પણ જાતના જવાબદાર અધિકારી કે પદ અધિકારી છે નથી કારણ કે આ વારંવાર આ સરદાર શોપિંગની હાલત દિન પર દિન ખરાબ થતી ચાલી આ સરદાર શોપિંગમાં લગભગ પચાસ એક ટૂસન ક્લાસ આવેલા છે અને અમાર લોકોના બાળકો અહીંયા ભણવા આવે છે તો જો આ રવિવારના હિસાબે આ જે મોટામાં મોટો ટુકડો પડ્યો છે સ્લેબનો જો આજે ટ્યુશન ક્લાસ ચાલુ હોટે તો કોઈના બી બાળકનો જીવ ગુમટે તો મારે નગરપાલિકાને વહેલી તકે કહેવું કે આ નગરપાલિકાને હસ્તામાં જે શોપિંગ છે તો વહેલી તકે રિપેર કરાવે નહીં તો આંટી મોટામાં મોટી દુર્ઘટના ડરશે એવી મારી અંદાજ છે કારણ કે આવનારા દિવસોમાં ઉપરના જે ક્લાસો છે ટ્યુશન ક્લાસ છે ઓફિસો છે એ લોકો ખાલી કરી કરીને ચાલવા ચાલવામાં કારણ કે આખું ઢબ લીકેજ છે તૂટી ગયો છે દાદરો તૂટી ગયા છે હવે દાદરો તૂટી ગયા તો લોકો ઉપર આવે કંઈ નીચે તો લોકો ધંધો કરે પણ ઉપર ટ્યુશન ક્લાસો છે લોકોની ઓફિસ છે એ કંઈ જાય તો મારે આ તંત્રને કહેવું છે કે આ સરદાર શોપિંગમાં વહેલી ટકે રિપેર કરાવે એવી અમારી માંગણી છે